गुजरात विधानसभानी चूंटणीने अनुलक्षीने गुजरात कोंग्रेसमां प्रदेश प्रमुख अने विपक्ष नेताना पद माटे चाली रहेला विवाद अने अटकळोनो आखरी अंत आव्यो छे। घणा समयथी कोंग्रेसना महत्वना खाली पड़ेला पद नवा प्रमुख नियुक्त करवामां आवी छे। गांधीनगरमां धारासभ्य साथेनी बैठकमां आ बंने महत्वना नामोनी जाहेरात करवामां आवी छे। ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા એ રાજીનામા આપ્યા બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે। એમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીદર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। નામ નક્કી થાય તે પહેલા જ જગદીશ ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા, જેના બાદ તેમના નામ ઉપર મહોર લાગી હોવાનું પણ કહેવાય છે। જગદીશ ઠાકોરના રાજકીય ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો છે જગદીશ ઠાકોર। તેજ વક્તા તરીકે પણ જાણીતા છે જગદીશ ઠાકોર। તેઓ 2 વખત 2002 અને 2007માં ધારાસભ્ય ચૂંટણી લડ્યા। 2009 થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહ્યા। તેમણે 2016માં ગુજરાત કોંગ્રેસના તમામ પદેથી રાજીનામા આપ્યા હતા। ત્યારે રાજકીય સંન્યાસ બાદ જગદીશ ઠાકોરની રી એન્ટ્રી થઈ છે કે જેણે કલ્પના નથી કરી કે કોઈ વોર્ડનો સભ્ય બની શકે કે પંચાયતના વોર્ડનો સભ્ય બની શકે। એ વ્યક્તિને કોંગ્રેસે 2 વખત ધારાસભ્ય બનાવ્યો। પાટણ લોકસભાની અંદર ચેલેન્જવાળી સીટમાં ક્રાઇસિસમાં ટિકિટ આપીને પાટણ લોકસભાનો સભ્ય બનાવ્યો। તાલુકાની કારોબારીથી માંડી અને પ્રદેશના વિવિધ સંગઠનને હોદ્દા ઉપર મૂકીને માન સન્માન વધાર્યું। ત્યારે રાહુલજીને હું કહીને આવ્યો છું કે રાહુલજી, આવતી 2022ની ચૂંટણીમાં હું વિધાનસભાની ચૂંટણી નથી લડવાનો, નથી હું કોઈ મુખ્યમંત્રીનો ઉમેદવાર, નથી ધારાસભા લડવાનો। મારી અને મારી કોંગ્રેસ ટીમની જવાબદારી છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી બને, કોંગ્રેસની 2022માં સરકાર બને અને આ જુલમ કરવાવાળી ભાજપના ત્રાસમાંથી ગુજરાતની પ્રજા મુક્ત થાય ને કોંગ્રેસનો ત્રિરંગો લહેરાય એવી વાત રાહુલજીને કરીને હું આવ્યો છું। તો આ તરફ ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે। અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, જેમાં 5 વખત વિજેતા બન્યા છે। 7 વખત છોટાઉદેપુર બેઠક પર લડ્યા છે, જ્યારે વર્ષ 2012 અને 2017માં પાવી જેતપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેઓ હાર્યા હતા। ત્યારે જગદીશ ઠાકોર ઓબીસી સમુદાયના છે, જ્યારે રાઠવા આદિવાસી સમુદાયના છે। આ વખતે મને સીએલપીના નેતા તરીકે મેં કોઈ જગ્યાએ આ દાવેદારી નથી કરી કે મારે નેતા થવું છે, પણ પાર્ટીએ આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓ અને સમાજને એક પ્રતિનિધિત્વ આપવા માટે જે ઉચ્ચ વિચારણા કરીને સમાજનું સંગઠન મજબૂત થાય, કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને ગુજરાતની પ્રજાની જે યાતનાઓ છે એ યાતનાઓ વિધાનસભાના ફ્લોર પર મજબૂત રીતે રજૂ થઈ શકે એટલા માટે મને મારી પસંદગી કરી છે। કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય સોનિયા ગાંધીજીને, અમારે પાર્ટી કે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજીને, ગુજરાત કે કોંગ્રેસજનો કી ભાવનાઓ કો ધ્યાનમાં રખતે હુએ એક પાર્ટી કે કર્મઠ કાર્યકર્તા જગદીશભાઈ ઠાકોર, જિન્હોને વિચારધારા કે આધાર પર કોંગ્રેસ કી સેવા કી હે ઓર કોંગ્રેસ પાર્ટી મેં વો વિધાયક રહે, સાંસદ રહે, સંગઠન મેં વો યુવક કોંગ્રેસ સે લેકે પ્રમુખ સંગઠન પ્રદેશ કોંગ્રેસ મેં ભી અનેક પદો પે રહે, ઉનકો પાર્ટી કા નેતૃત્વ દિયા હે। જંકા યહાં માહોલ આજ ગુજરાત મેં બના હે, ઇનકી નિયુક્તિ કે સાથ હી વો આપ ખુદ ભી દેખ રહે હૈ, સબ લોગો ને ઇસ નિર્ણય કા સ્વાગત કિયા હે। વિધાયક દલ ને સુખરામ ભાઈ રાઠવા જો 5 બાર વિધાયક બને, સિનિયર પાર્ટી કે વિધાયક હે, ઉનકો સર્વસંમતિ સે પાર્ટી કે વિધાયક દલ ને વિધાયક દલ કા નેતા ચુના। ઠાકોરને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું સમીકરણ જોઈએ તો જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર હવે રાજ્યમાં પાર્ટીનો ચહેરો હશે। હાર્દિક પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, તો હવે જિગ્નેશ મેવાણી એસસી સમુદાયમાંથી આવે છે।
જિગ્નેશ મેવાણીએ હાલમાં જ દિલ્હીમાં કન્યાકુમાર સાથે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. બ્યુરો રિપોર્ટ, નર્મદા ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદીઓને હવે